રાણપુરના મોટા પીરના ચોકમાંથી કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી નીકળી રાણપુરના મોટા પીરના ચોકમાંથી કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી નીકળી પોલીસ સ્ટેશન પાસે આવેલ ઝવેરચંદ મેઘાણીના સ્ટેચ્યુથી મૌન રેલી પસાર થઈને રાણપુરના શેરી શેરી ફરી વળી અને શહીદ થયેલા 40 જવાનને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના મહંતો, રાજકીય આગેવાનો, વેપારી મિત્રો, દરેક શાળાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિકના દરેક સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહી મીણબત્તી જલાવીને 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન દરેક લોકોના ચહેરા પર ભાવવિભોર તેમજ અશ્રુભરેલ દ્રશ્યો જોવા મળ્યા હતા અને રાણપુરના પોલીસ જવાનોની પણ હાજરી જોવા મળી હતી. જવાનોની માનામાં આજે રાણપુરના વેપારી ભાઈઓએ પોતાના ધંધો રોજગાર બંધ રાખીને 40 જવાનોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓના પરિવારને ભગવાન શક્તિ આપે તેની પ્રાર્થના કરી હતી. તેમજ રાણપુરમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોનું કોમી એકતા જોવા મળેલ હતું તથા પાકિસ્તાન મુર્દાબાદ, શહીદ અમર રહો, ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા. બોલો ભારત માતા કે જય. શહીદો અમર રહો. શહીદો અમર રહો. આજે આ રાણપુર ગામની અંદર જ્યારે આપણે આ દેશની અંદર જે ઘટના બની છે, પુલવાની અંદર જે આપણા દેશના યુવાનો આ દેશને ખાતર, આ દેશને માટે જેમણે પોતાની પ્રાણોની આહુતિ આપી છે, આ દેશને માટે જેમણે કુરબાની આપી છે, એમની જ્યારે શ્રદ્ધાંજલિ એ અર્પણ માટે આપણે બધા એકત્રિત થયા છીએ, ત્યારે ખાસ ભગવાનના ચરણોની અંદર સૌ પ્રથમ એવી પ્રાર્થના કરીએ કે એ તમામ જવાનોને એના આત્માને ભગવાન શાંતિ અર્પે અને ખાસ કરીને આપણે તમામે નહીં, સારા એ દેશે એ ભગવાનને પ્રાર્થના કરવાની કે એમને આત્મ શાંતિ આપે અને ખાસ કરીને જેમણે આ દેશને માટે કુરબાની આપી છે એ દેશની અંદર અમર રહે અને એવા જે ગદ્દારો આ દેશની અંદર છે કે જેના કારણે આપણા યુવાનો છે, આપણા જવાનો છે, એમને આજે કષ્ટો પડે છે, એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે એવા ગદ્દારો આ દેશમાંથી નીકળે અને આ દેશની જે પ્રજા સુખી થાય. અને ખાસ કરીને આપણે બધા એકત્રિત થયા છીએ અહીંયા આપણા યુવાનોની પાછળ, આપણે એવો સંકલ્પ કરીએ, દરરોજ સંકલ્પ કરીએ, દરરોજ સવારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા દેશના યુવાનો એ વધારે સુરક્ષિત રહે અને આ દેશની રક્ષા કરતા રહે. આપણે બધા અત્યારે અહીંયા ઊભા છીએ ને, શાંતિથી ઊભા છીએ, એનું એકમાત્ર કારણ છે આપણા યુવાનો. અને ખાસ કરીને એમ કહેવાય છે કે ફોજી પણ કમાલના હોય છે, ફોજી પણ કમાલના હોય છે, પાકીટમાં પરિવાર અને દિલમાં હિન્દુસ્તાન હોય છે, દિલમાં હિન્દુસ્તાન હોય છે. એટલે આવા ભવ્ય જ્યારે આપણે શ્રદ્ધાંજલિ સમારોહમાં અહીંયા એકત્ર થયા છીએ ત્યારે ખાસ એવા જે યુવાનો એમણે આ દેશને ખાતર કુરબાની આપી છે એમને સત સત વંદન કરીએ અને આજના સમયે પણ જે બોર્ડર ઉપર રહી અને આ દેશની રક્ષા કરે છે અને આપણી રક્ષા કરે છે એમના ચરણોમાં પણ સત સત વંદન કરીએ. બોલો ભારત માતા કી જય. અસ્તુ. ઘણું દુઃખ થયું આપણને આ વાત જ્યારે આપણા કારો તક પહોંચી કે કાશ્મીરની સરજમીન પર પુલવામા એક એવું હાદસો બન્યું જેમાં અનેક લોકો શહીદ થઈ ગયા, દુશ્મનોની ચાલાકી કામયાબી રહી. એવું થાય છે કે આપણા વાળા જ આપણને મરીને દુઃખ આપે છે. આ કાશ્મીર એક જન્નતની માનંદ છે, તેમાં લોકોએ અદભેવ કર્યું, લોકોને તકલીફો આપી. આપણા રાણપુરમાં જ નહીં બલકે પૂરા હિન્દુસ્તાનની અંદર જેટલા લોકો રહે છે એમના દિલોની અંદર આ વાત એક પ્રેમની છે, એક દુઃખની છે કે આજ આપણા હિન્દુસ્તાનને બહુ મોટી તકલીફ પહોંચી છે. જે શહીદો, જે યુવાનો દેશની સુરક્ષા માટે, દેશની હિફાજત માટે આપના ગરબાને છોડીને એમને કુરબાની આપી, એમને હિન્દુસ્તાનની ખાતિર સરહદ પર એમની જાન ગઈ, લોકોએ ગદ્દારી કરી, આપણે ખુદા પાસે આટલી દુઆ માંગીએ છીએ કે અલ્લાહ તબારક વતાલા એમની આત્માઓને શાંતિ આપે ઓર હિન્દુસ્તાનને અમનનો પેગામ પહોંચાડવાની નેક દુઆ આપે. સલામ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાત. આગેવાનો, વેપારીઓ, કાલની જે ઘટના છે કાયરતા પૂર્વક, એકદમ કાયરતા
અને એક બર્બરતાનું જે કૃત્ય કર્યું છે. હમણાં જ સ્વામીજીએ કીધું કે પાકીટમાં પરિવાર અને દિલમાં દેશના પરિવારને લઈને જ્યારે સરહદ ઉપર આપણા સૈનિકો આપણી સુરક્ષા કરતા હોય અને ત્યારે એમના ઉપર આવું અઘટિત કૃત્ય થાય ત્યારે સ્વાભાવિક રાણપુર તેમજ સંપૂર્ણ દેશ સંપૂર્ણ દુનિયા આ શહીદોની શ્રદ્ધાંજલિ આપવા જ્યારે એકત્રિત થયા હોય એમના પરિવારોને પણ પરમાત્મા શાંતિ આપે અને એમની હિંમત આપે કે આવા કૃત્યો જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે એ આખા દેશે વખોડી કાઢે છે. સાથે સાથે આપણી આ બધી શાંતિ રેલીઓ અસંખ્ય ગામોમાં અસંખ્ય તાલુકા પ્લેસ જિલ્લા પ્લેસ ઉપર થવાની છે થાય છે એનો એક જ ઉદ્દેશ છે કે અમે શાંતિ ઈચ્છી રહ્યા છીએ. અમે શાંતિથી સૌ ભેગા મળીને રહીએ છીએ તો કોઈ અમારી શાંતિમાં પથ્થર ન મારો. બાકી અમે કોઈ કાયર નથી. અમે પણ જડબાતોડ જવાબ દઈ શકીએ એમ છીએ. ભારત માતા કી જય. જય હિન્દ. જય ભારત. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, રાણપુર.